તો આજે હું વિડીયો જે શેર કરવાની છું કે મોઢા પર કઈ રીતે આપણે બ્લીચ કરવું જોઈએ આ હું સેલ્ફ બ્લીચની વાત નથી કરતી કસ્ટમર પર બ્લીચની વાત કરું છું કે કસ્ટમર પર બ્લીચ કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કસ્ટમર પર કઈ રીતે બ્લીચ કરવું જોઈએ તો જ્યારે તમે કસ્ટમર પર બ્લીચ કરતા હોવ તો ત્યારે તમે શું શું સાવધાની રાખવી જોઈએ એ પણ હું આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું તો જો તમને આ વિડીયો થોડો પણ હેલ્પફુલ લાગે તો પ્લીઝ લાઈક શેર અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હવે ચાલો આપણે વિડીયોમાં જઈએ તો ફ્રેન્ડ્સ તમારે સૌથી પહેલાં બ્લીચ લેવાનું છે અને મેં તમે જોશો કે હું એક અલગ ડબ્બીમાંથી અલગ અલગ જે બાઉલ છે તેમાંથી લઈને બીજા બાઉલ મૂકું છું કારણ કે તેને પીઠ પર છે ને ત્યાં પણ બ્લીચ કરવાનું છે એટલે થોડું વધારે બ્લીચ જોઈશે એટલે મેં છે ને પછી આ રીતે આમાં લઈ લીધું છે અને તમે જોશો અહીંયા કીળિયું આવી ગઈ છે કીડીઓ એના કારણે આવી છે કારણ કે કસ્ટમર પર અમે વેક્સ કર્યું છે તો કીળિયું આક્રમણ થઈ ગયું છે એટલે તો તો ફ્રેન્ડ થોડું ઇગ્નોર કરજો અને હવે એમાં ઇગ્નો આપણે જે એક્ટિવેટ પાવડર છે ને તે એમાં નાખવાનું છે થોડું વધારે નાખવાનું છે અને પછી આ હાઇડ્રોજન પેરોક્સાઇડનું પાણી છે તે એમાં નાખવાનું છે આ ફ્રેન્ડ્સ ખૂબ જ ઉતાવળ હતી કારણ કે અમને કીડીઓ ખૂબ જ હેરાન કરતી હતી એટલે આ રીતે કરી અને પછી તમારે એને એકદમ સરસ પેસ્ટ કરી નાખવાની છે પેસ્ટ સારી કરી અને પછી ચહેરા પર છે ને વેક્સ કર્યું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ કસ્ટ મને ખૂબ જ ઉતાવળ હતી મેં ના પાડી હતી કે વેક્સ કર્યા પછી આપણે એને ચહેરા પર ડાયરેક્ટ બ્લીચ ના કરાય કારણ કે ખૂબ જ બળતરા થાય અને તમે જોશો કે કસ્ટમરના રિએક્શન કેવું છે કારણ કે જે વેક્સ કર્યા પછી તુરંત અમે બ્લીચ કરીએ છે તો એને ખૂબ જ બળે છે એટલે એ તો નેચરલી છે બળવાનું જ છે કારણ કે વેક્સ કર્યા પછી તરત જ તે આપણે બ્લીચ ના કરવું જોઈએ અને એનો પણ મેં એક વિડીયો તમારી સાથે શેર કર્યો હતો કે બ્લીચ કર્યા પછી આપણે શું શું સાવધાની રાખવી જોઈએ અને વેક્સ કર્યા પછી પણ શું શું સાવધાની રાખવી જોઈએ તો આ ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે તમારા ચહેરા પર અને કસ્ટમર પર વેક્સ કરતા હો કે બ્લીચ કરતા હો તો વેક્સ કર્યા પછી તમારે બ્લીચ તરત નથી કરવાનું એક દિવસ કે બે કલાકનો ગાળો રાખવાનો છે જેનાથી શું થાય છે કે તમારે બળતું નથી અને ઘણીવાર એવું થાય છે કે જ્યારે આપણે કસ્ટમર પર વેક્સ કર્યા પછી જો બ્લીચ કરીએ છીએ ને તો તેની સ્કીન છે ને એકદમ લાલ ચમટા જેવી થઈ જાય છે અને આ કસ્ટમર સાથે પણ એવું જ થયું છે પણ નોર્મલ થઈ ગયું હતું કારણ કે પછી અમે એક એક કલાક કે પછી ઘડી કરીને જોઈને તો તેની એવી ને એવી થઈ ગઈ હતી એટલે એને પણ અમે કહ્યું હતું કે તમે આ જે વેક્સ કરાયું છે એના પછી બ્લીચ કરવાથી સ્કીન છે ને રેડનેસ આવી જશે એટલે એને કંઈ વાંધો નહીં એમ પણ કહ્યું હતું કે કારણ કે મારી રેગ્યુલર કસ્ટમર છે તો એને ખબર જ છે અને એને મારી પર વિશ્વાસ છે કે હું કંઈ ખોટું બોલતી નથી એટલે આ રીતે તમારે પૂરા ચહેરા પર એપ્લાય કરી નાખવાનું છે અને તેને તેની નાકની ચૂક નથી કાઢી એટલે એને મેં કહ્યું હતું પણ એ ભૂલી ગઈ અને પછી અમે પણ ભૂલી ગયા અને ફ્રેન્ડ્સ એની રિક્વેસ્ટ હતી કે જેના કાકારા કુંડાળા છે ને ત્યાં પણ એપ્લાય કરો પણ અમે ના પાડી હતી પણ છતાં એક સાઈડ વધારે અમારે થઈ ગયું છે ને એક સાઈડ ઓછું થયું છે એટલા માટે તો આ રીતે હવે તમે તમારા આ જે કસ્ટમર છે ને તેના ચહેરા પર તમે બ્લીચ કરી શકો છો અને બ્લીચ રહીને તમારે આવી રીતે આખા પૂરા ચહેરા પર લગાડી નાખવાનું છે હાફ બ્લીચ રહે ને ખાલી મોઢા સુધીનું હોય છે અને ફૂલ બ્લીચ છે ને તે ગળા સુધીનું હોય છે જે હું ગળા સુધીનું કરું છું જો આ રીતે આ રીતે કરી નાખવાનું છે હવે તમે જોશો કે મેં એને પૂરા ચહેરા પર અને ગળા પર બ્લીચ કરી નાખ્યું છે હવે આને રહે ને તમારે પંદર મિનિટ સુધી ડ્રાય થવા દેવાનું છે તમારે આને હું દસ મિનિટ સુધી ડ્રાય થવા દઈશ કારણ કે એને રેડનેસ થોડી થોડી આવી ગઈ હતી એના કારણે હવે હું છે ને જ્યાં સુધી એનું આગળ મસુકાય છે ત્યાં સુધી હું એનું પાછળ કરી નાખું છું આ રીતે તમારે પાછળ પણ લગાડી નાખવાનું છે અને ખાસ તો જો પાછળ પણ વેક્સ કરાવ્યું હોય બરા પર તો તમારે ત્યાં પણ ધ્યાન રાખવું છે કારણ કે ઘણીવાર એવું થાય છે કે ઘણાની સ્કીન ખૂબ જ સેન્સિટિવ હોય છે તો તેને રેડનેસ પણ આવી જાય છે હવે સુકાયા પછી આપણે એને કાઢી નાખશું તમારી પાસે જે પણ સ્પોન્જ હોય તેની તમે કાઢી નાખશો તો આ રીતે થોડું પાણીનું પોતું કરી અને તમારે કાઢી નાખવાનું છે અને એકદમ તમે જોશો કે એકદમ ડ્રાય થઈ ગયું છે એટલે હું થોડું વધારે પ્રેશર કરું છું પણ વધારે પ્રેશર નથી કરવાનું ધીમે હાથે જ કરવાનું છે મેં એડિયો વિડીયોની સ્પીડ છે ને થોડીક વધારી નાખી છે એટલે થોડું તમને ઝડપી લાગતું હશે એટલે આ રીતે કાઢી નાખવાનું છે અને તમે જોશો કે જો વધારે રેડનેસ આવી ગયો હોય તો પછી તમારી પાસે જે પણ જેલ હોય તે તમારે એપ્લાય કરવાનું કહેવાનું છે નહીં તો શું થાય છે કે વધારે રેડનેસ થઈ જાય પણ રેડનેસ એટલી બધી આવી નથી કેમકે એને છે ને જે કાળા દાજિયા હતા ને તે એકદમ રિમૂવ થઈ ગયા છે જો ફ્રેન્ડ્સ આ જે મારી કસ્ટમર છે ને તે રેગ્યુલર કસ્ટમર છે ને તેના મોઢા પર એકદમ જે કાળા દાજે છે ને તે હતા તે અત્યારે ઓછા થઈ ગયા છે અને જ્યારે મેં ફેશ કરશું ત્યારે એનાથી પણ ઓછા થઈ જશે તો ફ્રેન્ડ આ રીતે તમે તમારા કસ્ટમર કસ્ટમર પર તમે બ્લીચ કરી શકો છો અને તમે જોયું કે મેં ઇક્વિટેડ પાવડર અને બ્લીચ કઈ રીતે એડ કર્યું છે તમારે કસ્ટમરની ક્વોન્ટિટી ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે કસ્ટમરને પોતાના ચહેરા પર બ્લીચ કરવાનું છે કે ગળા પર પણ બ્લીચ કરવાનું છે એ રીતે તમારી ક્વોન્ટિટી લેવાની છે તો ફ્રેન્ડ આ વિડીયો તો બ્લીચ કઈ રીતે કરી શકાય છે તો જો તમને આ વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અત્યારની માટે બાય